દ્વારકા. જામનગરમાં આવેલા રણજીત નગર વિસ્તારમાં રહેતા પોલીસ પુત્ર અશોકસિંહના રહેણાંકના મકાને એલસીબી દ્વારા દરોડા પાડી દેહ વિક્રયના વેપલાનો પર્દાફાશ કરી પોલીસ પુત્ર સહિત ત્રણ શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. જામનગરમાં આવેલા રણજીત નગર વિસ્તારમાં રહેતા પોલીસ પુત્ર અશોકસિંહના રહેણાંક મકાને એલસીબી દ્વારા દરોડા પાડી દેહ વિક્રયના વેપલાનો પર્દાફાશ કરાયો હતો. બનાવ વિશે જાણવા મળતી વિગત અનુસાર એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે રણજીતનગરના પોસ્ટ ઓફિસ પાસે રહેતો પોલીસ પુત્ર અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા બહારથી રાજ્યમાંથી લલનાઓને બોલાવીને તેમનું શારીરિક શોષણ કરવાનો વેપલો ચલાવે છે, ત્યારે આ બાબતે એલસીબી સ્ટાફે ત્યાં રેડ કરતા બહારના રાજ્યમાંથી બોલાવેલી ત્રણ યુવતીઓ સહિત અશોકસિંહ, નયનપુરી, મહેશપુરી ગોસ્વામી તથા ઇમરાન ઇબ્રાહમ સુભાને મળી આવતા તમામ શખ્સોને 32,400 રોકડ તથા મોબાઈલ ફોન મળીને કુલ 41,900 મુદ્દામાલ કબજે કરાયો હતો તથા કાળો કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો છે તે બાબતે પોલીસે હાલ તપાસ ચલાવી રહી છે. ભરત ભોગાઈતા, KTV ન્યૂઝ ગુજરાત.